જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં ભગવદીય માતા અને કૃપા પાત્ર પુત્રો વિશેનો એક વાર્તા પ્રસંગ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. ગુજરાતમાં આવેલું ખેરાળુ નામે ગામ છે. ગામની બહાર એક સુંદર બાગ છે. એ બાગમાં શ્રીમદ આચાર્ય ચરણનો મુકામ થયો છે, સાથે સેવકો પણ છે. આપ અડેલથી દ્વારિકા પધારી રહ્યા છે. નિત્ય કાર્યથી પરવારીને આપ વૃક્ષ નીચે આસન પર બિરાજ્યા છે. વચનામૃત રસનું પાન કરવા ભગવદીઓ આતુર થઈને હાથ જોડીને સામે બેઠા છે. પોતે રસમય વાણીમાં યજ્ઞપત્ની પ્રસંગના ગૂઢ ભાવો સેવકોને સમજાવી રહ્યા છે. એ બાગમાં એ વૃક્ષની બાજુમાં મીઠા જળનો કૂવો હતો. ગામની પનિહારીઓ ત્યાં જળ ભરવા આવી રહી છે. એમાં એક બ્રાહ્મણ પત્ની પણ છે, નામ એનું હરિપ્રિયા. કથાના શબ્દો તો સૌ પનિહારીઓને સંભળાય છે, પણ આ હરિપ્રિયાને તો એ વાણીનું અજબ આકર્ષણ થાય છે. એ લીલાધામમાંથી વિછરેલો જીવ છે, એના અંગીકાર માટે તો આપ પધાર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણનો બંસીનો તો નાદ સૌ કોઈએ સાંભળેલો, પણ આકર્ષણ તો ઉત્તમ અધિકારી એવા વ્રજ ભક્તોને જ થયેલું ને. હરિપ્રિયાએ જળ ભરવાનું પડતું મૂક્યું. થોડે દૂર રહીને એણે કથા સાંભળ્યા કરી. એ સાંભળતા આપનું અલૌકિક સ્વરૂપ એના અંતરમાં સ્ફુરી રહ્યું હતું. કથા પૂરી થઈ એણે આપશ્રીની સામે જઈને દંડવત કર્યા. ગદગદ કંઠે વિનંતી કરી, પ્રભુ આપ કૃપા કરવા પધાર્યા છો તો મને શરણે લ્યો. મારું જીવન તો ઘણું વિચિત્ર છે, આપને હું શું કહું? અમે જાતીય તો બ્રાહ્મણ છીએ, પણ મારો પતિ ધર્મનો દ્વેષી છે, સાધુ સંતોનો વિરોધી છે. એ કોઈને માનતો નથી, પાપનો ધંધો કરે છે. જે કોઈ લાગમાં આવે તેને લૂંટે છે. મહારાજ, ગામ બહાર આપનો મુકામ છે, એને ખબર પડશે તો આપને શ્રમ આપવાનું એ ચૂકશે નહીં. માટે આ ગામમાં આપ અહીં વધુ ન બિરાજશો એટલી મારી વિનંતી છે. શ્રી મહાપ્રભુજી મંદ હાસ્ય કરતા આજ્ઞા કરે છે, અરે ભાઈ, તું ચેતાવે છે તો તારી સજ્જનતા છે, પણ અમારે માટે તું ચિંતા કરીશ નહીં. એને ખબર પડશે તો એમ નહીં, તું આજે જ એને અમારી ખબર આપજે. એ અમને કંઈ પણ કરી શકવાનો નથી, એની ખાતરી રાખજે. હરિપ્રિયા સમજી ગઈ. એને પૂરી શ્રદ્ધા બેસી ગઈ હતી. વિશેષમાં આપ આજ્ઞા કરે છે, બાઈ તું શરણે લેવાની વાત કરે છે ને, પણ શરણે આવીને તો ભગવત ધર્મનું પાલન કરવાનું છે. આવા પતિના ઘરમાં રહીને તું ધર્મનો નિર્વાહ નહીં કરી શકે. છતાં નિરાશ થઈશ નહીં, ભગવાનની લીલા જુદી છે. હવે માત્ર 5 જ વર્ષની વાર છે, એટલામાં તો તને 2 ભક્તરત્ન પુત્રો થશે. પછી તારો પતિ આ દુનિયા છોડી જશે, આવું નિર્માણ છે. પછી તું પ્રયાગ પાસે અડેલ ગામે આવજે, અમે ત્યાં હોઈશું. તારી ઈચ્છા તે વખતે પૂર્ણ થશે. શ્રી વલ્લભે પોતાના અલૌકિક સામર્થ્યથી ભવિષ્યની વાત હરિપ્રિયાને સમજાવી આશ્વાસન પણ આપ્યું. એને એમાં અટલ વિશ્વાસ બેસી ગયો. આપણે દંડવત કરીને એ ઘરે ગઈ. 3 દિવસ સુધી આપશ્રી ત્યાં બિરાજ્યા. હરિપ્રિયા કોઈને કોઈ બહાને વારંવાર ત્યાં આવતી એ રહી જ કેમ શકે. આપના દર્શનમાં અને વાણીમાં એને અલૌકિક આકર્ષણ પ્રગટ્યું હતું. પછી તો આપશ્રી ત્યાંથી દ્વારિકા બાજુ પધાર્યા.
હરિપ્રિયા આપના વચન વિશ્વાસે સમય પસાર કરી રહી છે. હવે એક વર્ષ પછી એક પુત્રનો જન્મ થયો. પુત્રનું નામ નરહરિ પાડ્યું. પછી ત્રીજા વર્ષે બીજો પુત્ર જન્મ્યો. એનું નામ જગન્નાથ રાખ્યું. પાંચમે વર્ષે પેલી આગાહી પણ સાચી પડી. બન્યું એવું કે કોઈ એક પંડિત સંન્યાસી ફરતો ફરતો ખેરાળુ આવી ચઢ્યો. વિદ્યાના મદમાં ગામે ગામ લોકો સાથે વાદ વિવાદ કરીને જીત મેળવતો આવ્યો હતો. ખેરાળુમાં બ્રાહ્મણોની સભા કરીને પંડિતાઈથી એણે સૌને હરાવ્યા. નિરાશ થયેલા બ્રાહ્મણોએ એનો બીજી રીતે બદલો લેવા વિચાર્યું. પેલા ગુંડા બ્રાહ્મણને ચઢાવીને તૈયાર કર્યો. બીજા પાછળ રહ્યા. એને હથોડીનો હાથો બતાવ્યો. સંન્યાસીને મારી નાખવા માટે એની પાસે કંઈ હોય તો લૂંટવા માટે બહાદુરી બતાવતો એ એકલો હથિયાર લઈને રાત્રે સંન્યાસીના મુકામે પહોંચ્યો. પેલો પણ અલમસ્ત અને અડભંગ હતો. આ એના પર ઘા કરે તે પહેલા જ સંન્યાસીએ પોતાનો ગળસો આના માથા પર એવો છીંક્યો કે ત્યાંને ત્યાં જ એના રામ રમી ગયા. સંન્યાસી જીવ બચાવવા ત્યાંથી રાતોરાત ભાગી છૂટ્યો. હરિપ્રિયાએ જોયું કે તેના પતિ પર આ અનિષ્ટ વીતી ચૂક્યું. સ્વાભાવિક ખેદ થાય, પણ એને તો અગાઉથી શ્રી મહાપ્રભુજી દ્વારા આગાહી મળી ગયેલી હતી. એનો કંઈ ઉપાય પણ ન હતો. એણે મન વાળ્યું કે પાપી જીવનનો સુખદ અંત તો ક્યાંથી હોય. પરંપરાગત ધન તો ઘરમાં ઘણું હતું. પૂર્વજોનો જોશીનો વ્યવસાય હશે એટલે જોશી અટક પડેલી. યજમાન વૃત્તિનો ધંધો પણ ખરો. બંને બાળકોને પ્રેમથી ઉછેરે છે. મનમાં તો એ જ વિચારો રમ્યા કરે છે કે ક્યારે અડેલ જાઉં અને જીવનની સાર્થકતા કરું. એક વર્ષ વીતી ગયું. હવે સગા સંબંધીઓને હરિપ્રિયાએ તીર્થયાત્રાનું બહાનું બતાવ્યું. વૈધવ્યમાં પુણ્યનું ભાથું તો મેળવવું જોઈએ ને સૌએ માની લીધું. એ જમાનામાં યાત્રા ઘણી કપરી હતી. નાના પુત્રોને સાથે તો કેમ લઈ જવાય. બે બાળકો તથા ઘર નજીકના વિશ્વાસુ સગાને સોંપીને સાથે સારું એવું દ્રવ્ય લઈને એ નીકળી તીર્થસ્થાન પ્રયાગ આવી. ત્યાંથી અડેલ આવી. શ્રી મહાપ્રભુજીના પુનઃ દર્શન થતા એને આનંદનો પાર ન રહ્યો. દંડવત કર્યા. ગદગદ કંઠે વિનંતી કરી કે પ્રભુ, આપની આગાહી અનુસાર બધું જ થઈ ગયું. પાંચ વર્ષમાં તો આ જિંદગી જાણે બદલાઈ ગઈ છે. કૃપા નિધાન, હવે તો આ જીવને આપણા શરણમાં લ્યો. જીવનની સાચી સાર્થકતા થાય તેવો માર્ગ બતાવો. શ્રી વલ્લભે એને નામ નિવેદન કરાવ્યું. એણે સુવર્ણ મુદ્રાઓ ભેટ ધરી. આપ શ્રી આજ્ઞા કરી બાઈ, લૌકિકમાં કલેશનો સંબંધ થાય એ હરિના અંગીકારનું લક્ષણ છે. હવે તારા પર પ્રભુની વિશેષ કૃપા થશે, પણ એને માટે ભગવત સ્વરૂપ પધરાવીને સેવા કરવી જોઈએ. અમારા માર્ગમાં ભગવત સેવા એ જ જીવનનો સ્વધર્મ છે. હરિપ્રિયાએ દંડવત કર્યા. પ્રયાગ જઈને લાલનનું સુંદર સ્વરૂપ લઈ આવી. શ્રી મહાપ્રભુજીએ પંચામૃત સ્નાન કરાવી સ્વરૂપને પુષ્ટ કરીને એણે માથે પધરાવી આપ્યું. કેટલાક દિવસ તે ત્યાં રહી આપના વચનામૃત સાંભળ્યા. માર્ગનો સિદ્ધાંત હૃદયમાં ઉતાર્યો. આપ શ્રીએ સેવાની રીતભાત પણ એને સારી રીતે શીખવી. પછી લાલનને સાથે પધરાવીને એ ખેરાળુ આવી. ઘણું દ્રવ્ય ખર્ચીને શ્રી ઠાકોરજીનો વૈભવી સેવા પ્રકાર ચાલુ કર્યો. અતિ પ્રેમથી શ્રીનું સુખ વિચારીને ઋતુક્રમ અનુસાર સુંદર રીતે સેવા કરે છે. બે બાળકોને કાળજીથી ઉછેરે છે. ભક્તિમય વાતાવરણમાં ઉછરતા બંને પુત્રો માતાના રંગે રંગાય છે. પિતાના દુર્ગણની તો છાયા પણ દેખાતી નથી. કાદવમાંથી કમળ ક્યાં નથી ઉગતા. અસુર પિતાના પુત્ર પ્રહલાદ કેવા ભક્ત બનેલા. શ્રી વલ્લભની કૃપા થઈ ત્યાં શું બાકી રહે.
હવે તો બંને ભાઈઓ ઉંમર લાયક થયા છે. માતા પિતાનું પૂર્વ વૃત્તાંત પણ જાણ્યું છે. ઘરમાં સેવા પ્રકાર છે, પણ એ અપ્રશમાં નાહી શકતા નથી. માતાની ઘણી ઈચ્છા છે, પુત્રોના મનમાં પણ ચટપટી છે, પરંતુ બ્રહ્મ સંબંધ વિના સેવામાં કેમ નાવાય. એક દિવસ માતા પુત્રોને કહે છે કે તમે અડેલ જાઓ, શ્રી વલ્લભાધીશના સેવક થઈને આવો. મારા અનુભવની વાત કરું છું કે એ કોઈ મનુષ્ય નથી, સાક્ષાત પુરુષોત્તમ ભૂતલ પર પ્રગટ થયા છે. વિશ્વાસ રાખો, સાથે આ સુવર્ણ મુદ્રાઓ લેતા જાઓ, આપ શ્રીને ભેટ ધરજો. બંને ભાઈઓ ચાલ્યા, પણ રસ્તાનો દૂરનો પ્રવાસ હતો. માર્ગમાં ઘણા જોખમો હતા. વાંસની પોલી લાઠીમાં સોના મહોરો છુપાવીને એ ચાલ્યા. અડેલ પહોંચ્યા, ત્યાં સમાચાર મળ્યા કે શ્રી મહાપ્રભુજી તો જગદીશના દર્શને પધારેલ છે. ત્યાંથી પાછા ઉપડ્યા, જગન્નાથપુરી પહોંચ્યા. માર્ગમાં ઘણા દિવસો વીતી ગયા હતા. આપના દર્શન થતાં અત્યંત આનંદ થયો. પ્રવાસના શ્રમથી સાર્થકતા માની એમને જોતા શ્રી મહાપ્રભુજીએ બોલાવ્યા અને પૂછ્યું, કેમ તમે બંને મજામાં છો? ખેરાળુમાં તમારી માતા સારી છે ને? ભાઈઓને તો આશ્ચર્ય થયું. અગાઉ કદી જોયેલા નહીં છતાં એમને કેવી રીતે ઓળખી કાઢ્યા હશે. પણ પછી સમજી ગયા કે માતાએ કહેલું તે યાદ આવી ગયું. આ તો ભગવાન છે, ભગવાન તો સર્વજ્ઞ હોય. મોટા ભાઈ ઉત્તર આપે છે, પ્રભુ આપની કૃપાથી સૌ મજામાં છીએ. હવે આપ પૂછે છે, કેમ જગદીશ પ્રભુના દર્શન કરી આવ્યો કે નથી કર્યા? જાઓ ત્યારે પહેલાં એ કરીને આવો. બંને ભાઈ દંડવત કરીને સીધા મંદિરે ગયા. જગદીશના દર્શન તો થયા, પણ શ્રી મહાપ્રભુજીનાય દર્શન ત્યાં થયા. એ ચકિત થઈ ગયા, અરે હમણાં હાલ તો આપણે મુકામે દંડવત કરીને આવ્યા છીએ, અહીં ક્યાંથી પધાર્યા? શંકા નિવારવા તરત જ પાછા ત્યાં પહોંચ્યા. જુએ છે તો પોતે જ્યાં બિરાજતા હતા ત્યાં જ બિરાજે છે. પાછા માતાના વચન યાદ આવ્યા, શ્રી વલ્લભ તો સાક્ષાત પુરુષોત્તમ છે, ભગવાન તો સર્વત્ર બિરાજે છે, એમાં શું અશક્ય છે? માજીની વાત ખરી જો. પછી આપશ્રીએ એમને નામ નિવેદન કરાવ્યું અને આજ્ઞા કરી, તમારી માએ મારે માટે ભેટ મોકલી છે, તે મહોરો લાવો. ભાઈઓએ સુવર્ણ મુદ્રાઓ ભેટ ધરી. આપની અલૌકિકતા વિશે હવે મનમાં કઈ શંકા રે ખરી? બે ભાઈ કેટલા દિવસ આપની પાસે રહ્યા, સેવા ટહેલ કરી, વચનામૃત સાંભળ્યા, ઘણો આનંદ લીધો અને પછી આપની આજ્ઞા લઈને ખેરાળુ આવ્યા. બધા સમાચાર જાણીને માતાને ઘણો હર્ષ થયો. બંને ભાઈઓને શ્રી ઠાકોરજીની સેવામાં સામેલ કર્યા. વર્ષો પછી શ્રી મહાપ્રભુજી બીજી વાર ખેરાળુ પધાર્યા ત્યારે એમના ઘરમાં જ મુકામ રાખ્યો. માતા અને પુત્રનો ભક્તિભાવ અવર્ણ્ય હતો, એવી જ આપની કૃપા પણ અસાધારણ હતી. એમના ઘરમાં ભગવદીઓ સમક્ષ આપ ભગવદ્ વાર્તા કથા વચનામૃત કરતા ત્યારે સૌએ અત્યંત રસાવેશ થયા હતો. એક વખત તો નાના ભાઈ જગન્નાથ જોશીએ આપને યુગલ ગીતના એક શ્લોકનો ભાવ પૂછ્યો ત્યારે એ એક શ્લોક સમજાવતા 3 પ્રહર જેટલો સમય વીતી ગયો. એ સાંભળતા શ્રોતાઓ રસાવેશ મગ્ન થઈ ગયેલા. આવી અસીમ કૃપા આ સ્થળે તે દર્શાવતા હતા. આ સાથે જ આપણે આજના વાર્તા પ્રસંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું આવા જ પ્રસંગો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.